મેં કહ્યું ને આગળ દસ નંબર ઓવરસીઝ બાપો જ આમાં લાશ નો એને કોઈ નિકાલ નથી કર્યો, એને ગળું દબાવીને એની હત્યા કરી, એ પછી એને લાશ ને બેગમાં પેક કરી. હવે બેગમાં પેક કર્યા પછી કદાચ એને કંઈ ફેંકવા જવાનો ઈરાદો હશે, પણ સાથે બાળક હોવાને કારણે બંને વસ્તુ મેનેજ નહીં કરી શક્યો હોય, એટલે લાશને રસોડામાં, બેગને રસોડામાં મૂકી અને નીકળી ગયેલો. બાળક હવે તડફોડાઈ બાદ આપણી કસ્ટડીમાં આવી છે, જે રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે સચિન વિરુદ્ધ, હવે બાળકનું શું? બાળક અત્યારે તો શિશુગૃહમાં છે, એ પછી કાનૂની પ્રક્રિયા મુજબ ડીએનએ સેમ્પલ પ્રમાણે એનું એક વખત કન્ફર્મેશન થશે, પછી સચિન એના મા બાપ એ લોકો સાથે સંપર્ક કર્યા પછી એ જે સોશિયલ વર્ક જે એની રીતે થશે. આ ક્રાઇમ નો ઇસ્યુ, ના અત્યાર સુધી સચિન નો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. ગુનો ગઈકાલે દાખલ કરેલો છે ને, એટલા માટે કે ત્યાં હંમેશા દૂધ લેવા જતો હતો જયારે અહીંયા રહેતો ત્યારે, એટલે એ જગ્યા એને જોયેલી હતી. બીજું એને સેફ પણ લાગ્યું છે, કદાચ એવું પણ લાગ્યું છે કે આ ધાર્મિક જગ્યા છે તો બાળકને સાચવી લેશે એવું પણ. હિના ઉર્ફે મહેંદી છે, એના માતા હયાત નથી, પણ એના પિતાએ બીજા મેરેજ કરેલા છે. હિના એના માસા માસી સાથે રહેતી હતી બોપલમાં, એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. અને એ લોકો મૂળ જુનાગઢ કેશોદના વતની છે. હિનાના માસાએ પોલીસનો સંપર્ક કરેલો છે કે આ બાબતમાં જે કાંઈ મારી પાસે માહિતી છે હું આપવા તૈયાર છું, એટલે એ પોલીસ એની પૂછપરછ કરીને આ કિસ્સા વિશે તમામ માહિતી મેળવશે. અત્યારે ત્યાં બાપોદના જે ફ્લેટ મેં નામ કહ્યું એ દશનમ ઓવરસીઝમાં જ કરવામાં આવેલી છે, અને ત્યાંથી લાશ મળી પણ આવી છે. બાળકની હત્યા કરવાનો ઈરાદો હોત તો એને મૂકવા નહીં આવતો ના, એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ કઈ લાગતું નથી. બીજું કે એની માનસિક સ્થિતિ એ પ્રમાણે નહીં છે, ધીરે ધીરે એને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરી રહ્યા છીએ, તો જે જે હજુ આગળ ઘણા બધા ખુલાસા થશે જે હશે તે. એ બધું હવે પછી તપાસમાં જે નીકળશે, એ તો એ લોકોનો રૂટીન પ્રોગ્રામ હતો જ. હવે અત્યારે કેવું છે કે અત્યારની પૂછપરછમાં આ જ હકીકત છે, હવે એને વિશ્વાસમાં લઈશું તો અગાઉ એ લોકોને ઝઘડા થયેલા કે કેમ, આગળ પહેલા શું થયેલું, આ અંગેના ફેમિલીમાં કોઈ વિવાદ થયેલો કે કેમ, એ બધી જે વસ્તુઓ છે હવે ઇન્વેસ્ટિગેશનમાં સામે આવશે એ પ્રમાણે આપણે જણાવીશું. સચિનની ધરપકડ સાથે પૂછપરછ થઈ છે, એ ધરપકડ સાથે પૂછપરછ કરતા એને કંઈ કીધું છે અથવા તો એ કંઈ કરવા માંગે છે? ધર્મપત્ની હજુ આ વિશે અજાણ છે, એટલે એમને હજુ કોઈ પૂછપરછ કરી નથી. સર, આ બોડી જે છે મર્ડર 2 દિવસ પહેલા થયો હતો, બોડી પોલીસને આજે મળી કે 2 દિવસ પહેલા જ મળી? આજે મળી. એ લોકો ભાગ્યા નથી, એ લોકોનો યુપી જવાનો રૂટીન નો કાર્યક્રમ હતો. ના, એને જાણ અહીં આવીને જ કરી. પ્લાનિંગ સાથે મર્ડર કર્યું છે કે અચાનક તેનાથી મર્ડર થઈ ગયું છે, કયા પ્રકારની કહાની છે? જો અત્યારે તો આવેશમાં આવીને ઝઘડો થયો અને મર્ડર થયું છે એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કોઈ પ્રી પ્લાન હોય એવું કઈ લાગતું નથી. બાકી પૂછપરછમાં જે પ્રમાણે ખુલાસા નીકળશે એ પ્રમાણે કરવામાં આવશે. થેન્ક યુ. એ બધું હવે પૂછપરછમાં નીકળશે. ના, ગઈકાલ નથી કર્યો. હવે કોને કર્યો હશે એ તો કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલી હતી આજે સવારે. સર, હિનાને તેના લગ્ન જીવન વિશે કોઈ ખ્યાલ હતો કે કેમ?
આપ પરણિત છે એનો હિનાને પૂરો ખ્યાલ હતો. હત્યાનો ગુનો ત્યાં દાખલ થશે, એ જે કાનૂની કાર્યવાહી જે પ્રમાણે થશે એ જે કાનૂન પ્રમાણે જે ચાલશે એ ચાલશે. ના, એમાં હિના રિલેટિવ આમાં કઈ આવે નહીં. થેન્ક યુ. તો પેથાપુર થી મળેલા શિવાંશ કેસમાં મોટો ખુલાસો, સચિને મહેંદીની હત્યા કરી છે, ગળું દબાવીને શિવાંશની માતા મહેંદીની હત્યા કરવામાં આવી છે. મહેંદીની સચિને હત્યા કર્યાનો ખુલાસો થયો છે અને જે રીતે પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આખી ઘટનાને વર્ણવી છે ત્યારે શિવાંશને માં વિનાનો કરનાર સચિન, જેની સામે હવે કાર્યવાહી પણ શરૂ થઈ છે, મહેંદીના ફ્લેટ પરથી જ મૃતદેહ મળ્યો છે. સચિને મહેંદીને ગળું દબાવીને પહેલા હત્યા કરી, ત્યારબાદ તેના મૃતદેહને એક બેગમાં પેક કર્યો અને પછી તેને વડોદરાના તેના ઘરમાં, તેના ફ્લેટમાં, રસોડામાં રાખીને તે ત્યાંથી ફરાર થયો અને પેથાપુર શિવાંશને તરછોડ્યો અને આ અંગે આ મોટો ઘટસ્ફોટ હાલ થઈ રહ્યો છે.